હવે આગળ વાત કરીએ ઉપલેટાની. ઉપલેટામાં CPIM દ્વારા પેટ્રોલ ડીઝલ તેમજ વધી રહેલા વેટના ભાવો પાછા ખેંચવા મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. કોરોના વાયરસ અને લોકડાઉન જેવા કપરા સમયના કારણે દેશની અર્થવ્યવસ્થા ભાંગી પડી છે. નાના મોટા ઘણા ઉદ્યોગો હજુ બંધ છે. કરોડો મજૂર વર્ગ હજુ બેકાર બેઠો છે. ખેડૂતોને ખેતપેદાશના હજુ પૂરો ભાવ મળતો નથી. ગરીબ તથા મધ્યમ વર્ગની બેકારીના કારણે ભૂખમરા જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. યુવાનો નોકરી વર્ગ ઘરે બેકાર બેઠા છે ત્યારે સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવો તથા વેટમાં વધારો કરી દેશને આર્થિક મંદી તરફ ધકેલી રહી હોય તેવું દર્શાય છે. ત્યારે ઉપલેટા CPIM દ્વારા વધી રહેલા ભાવને પાછો ખેંચવા તથા ગરીબ વર્ગને રાહત પેટે મહિને 7500 બેંકમાં ખાતામાં જમા કરવા, મધ્યમ વર્ગની વ્યક્તિ દીઠ રૂપિયા 10 કિલો અનાજ આપવું, શિક્ષણ ફી તદ્દન માફ કરવી તથા વીજ બિલમાં હાલ પૂરતી સંપૂર્ણ માફી આપવા જેવી બાબતોને લઈને મામલતદારને આવેદન આપેલ છે. લોકડાઉનના કારણે બરબાદ થયેલા લોકોને રાહત આપવામાં સરકાર નિષ્ફળ જશે તો CPIM દ્વારા દેશવ્યાપી જન આંદોલન કરવાની ફરજ પણ પડશે તેવું પણ તેમણે જણાવેલ છે. કાનભાઈ સુવા, ZSTV, ઉપલેટા.